एक मझानो पुस्तक से लिविंग विथ द हिमालयन वंडर्स एना लेखक स्वामी रामजी एक मझानो प्रसंग ए पुस्तक मांझा एक वार स्वामी राम ने એમના ગુરુ પૂછે છે કે બેટા સદગુરુ પાસે જ્યારે પણ આપણે જઈએ ત્યારે એમના ચરણનો જ સ્પર્શ કેમ કરીએ છીએ? બીજા કોઈ અંગુઓનો નહીં, માત્ર ચરણનો. સ્વામી રામ કહે છે, ગુરુદેવ મને ખ્યાલ નથી. એ વખતે ગુરુએ કહ્યું કે સદગુરુ એટલે પ્રભુના ચરણોમાં વળી ચૂકેલું વ્યક્તિ. કોઈ પણ સદગુરુને પ્રભુના ચરણોમાં ઝૂકેલા આપણે જોઈએ. આપણે એ સદગુરુની પાછળ બેઠેલા હોઈએ તો એ સદગુરુનું આપણી તરફ લંબાતું કયું અંગ હોય? માત્ર ચરણ. પણ એ ચરણોનો સ્પર્શ આપણને પ્રભુના સ્પર્શ સુધી લઈ જઈ શકે છે. આ સદગુરુ એવા સદગુરુ હતા એમ નહીં કહું, એવા સદગુરુ છે જેમના ચરણોનો સ્પર્શ આપણને પ્રભુના સ્પર્શ સુધી લઈ જાય. સદગુરુ આવે છે ત્યારે પણ જતા નથી. સદગુરુની ઉર્જા સમાધિ તીર્થોની અંદર સક્રિય રૂપે કામ કરતી હોય છે. તો એ સદગુરુ તત્વ અત્યારે આપણને શું આપી શકે? એક બહુ પ્યારો શ્લોક છે, એ દત્વા સહજાનંદમ હરંતેન્દ્રિયજમ સુખમ સેવ્યાસ્તે ગુરવ શિષ્ટે વંદે ત્યાજ્યા પ્રદાન. ઈ દત્વા સહજાનંદમ હરંતેન્દ્રિયજમ સુખમ. આ સદગુરુ અત્યારે શું કરી રહ્યા છે? હું પુણ્ય તિથિમાં માનતો નથી. સદગુરુ વ્યક્તિ રૂપે હતા, હવે ચેતના રૂપે છે. સદગુરુ ચેતના શાશ્વત તત્વ છે. સદગુરુ વ્યક્તિ સદગુરુ ચેતનામાં બદલાઈ. તો એ સદગુરુ ચેતના અત્યારે પણ શું કરી શકે? એ દત્વા સહજાનંદમ હરંતેન્દ્રિયજમ સુખમ. એવો સહજ આનંદ આપણને આપે આપણે ભીતરનો, કે ઇન્દ્રિયજન્ય બધા જ સુખો છૂટી જાય. કે સુખ સુખ રૂપે ન લાગે. તમારી ભીતર જે આનંદ છે એ આનંદ તમને સદગુરુ ચેતના આપશે. આજે આપણે એ સદગુરુ ચેતનાને એક પ્રાર્થના કરીએ કે અમારી ભીતરના આનંદના ચરણાને તમે
आगे प्रवाहित कर आनंद खान अपने बता पर छता सदगुरु चेतना पासे थी प्रार्थना करीशु तो ज ए आनंद खानता अपनी अभिव्यक्त बनश अपने अपनी आनंद घनता नो अनुभव करो जे पण साधको गुरु चेतना ने कोड़े गया एमनो अनुभव छे कि इंद्रिय जन्य बधा ज सुखोनी कल्पना छूटी गई भीतर नो आनंद बढ़ावा लागे गुरुदेव ना चेहरा उपर अथवा कोई पण पहुंचेला सद्गुरु ना मुख उपर तमने जे आनंद देखाय छे ए आनंद भीतर ना आनंद नी एक नानकड़ी झलक छे हिम शिला नु एक नानकड़ू टोप छु मुख मां एक ताकत नथी કે ભીતરના આનંદને એ પૂરેપૂરો વ્યાખ્યાયિત કરી શકે પણ ભીતરનો આનંદ ચહેરા ઉપર તરી આવતો હોય છે તો લાગે કે ચહેરા પર આટલો બધો આનંદ છે તો ભીતર કેવો આનંદ છે એટલે એક સવાલ તમને પૂછું સદગુરુઓ પ્રત્યે અહોભાવ તમારી પાસે ખૂબ પણ સદગુરુ ના આનંદ ની ઈર્ષા કેટલી આવી એક સદગુરુ નું દર્શન કરો એમના ચહેરા પર આનંદ ને જુઓ તમને એ આનંદ ની ઈર્ષા આવે છે તમને થયું કે આ જ આનંદ ગુરુદેવ મારે છો આ ગુરુદેવની મૂર્તિ અહીંયા બિરાજમાન છે હું પોતે મૂર્તિ શબ્દનો વિરોધી છું મૂર્તિ ક્યાં સુધી તમે જયપુરથી લાવો ત્યાં સુધી ભગવાન ઉપર અમે અંજલ સલાહકારી વિધિ કરીએ ગુરુ મૂર્તિ ઉપર એના માટેના અભિષેકો કરીએ એ અભિષેકો કરીએ એટલે મૂર્તિ સાક્ષાત સદગુરુ બની જાય તો એ સદગુરુ અહીંયા બિરાજમાન છે તેમની પાસે એક જ પ્રાર્થના કરજો કે ગુરુદેવ અમારા ભીતરી આનંદને તમે પ્રગટ કરી